રાજ્યમાં દર થોડા દિવસે ડ્રગ્સ પકડાય છે અને સામાન્ય માત્રામાં નહીં, ખૂબ વધારે માત્રામાં ડ્રગ્સ પકડાય છે. પણ હવે જ્યારે ડ્રગ્સ પકડાય તો પછી એ લોકો અને જે માફિયા હોય છે એના કનેક્શન ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પાર્ટી સાથે મોટા ભાગે જોવા મળે છે અને ઘણા બધા ફોટોસ પણ વાયરલ થાય છે નેતાઓ સાથેના. ત્યારે સવાલ થાય કે આ લોકોને છાવરે કોણ છે અને આ લોકો જ્યારે આ હદ સુધી પહોંચે છે ત્યાં સુધી એ લોકો પકડાતા કેમ નથી. એક સારી બાબત એ છે કે લોકોના મોટા કનેક્શન હોવા છતાં પણ એમને પકડવામાં આવે છે. ફરી એકવાર એવું જ થયું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. હળવદ નજીક નકલંગ ગુરુધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઈસમોને ઝડપી લઈ અને SOGની ટીમે 7.96 લાખની કિંમતનું 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડા 41,000 રૂપિયા અને 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને કાર સહિત એ લોકોને લઈ જવામાં આવ્યા છે. લાખોનો માલ લઈ અને એ લોકો જઈ રહ્યા હતા ડ્રગ્સની ડિલિવરી કરવા માટે. મોરબી SOG ટીમ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદથી મોરબી તરફ કારમાં 2 ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમી મળી હતી. બાદમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યા અને કલ્પેશ ઉર્ફ લાલો અને મધુભાઈ નિમાવત અને અહેમદ દાઉદ સરમુનાને ઝડપી લેવામાં આવ્યા છે. બાદમાં અમુક લોકોએ સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ કર્યા, જે ફોટોઝમાં મોરબીના જે ડ્રગ્સ માફિયા છે એટલે કે જે લોકો પકડાયા છે એ લોકો ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે જોવા મળ્યા. જે બાદ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું અને જેમાં તેમણે લખ્યું કે મોરબી ધારાસભ્યનો ખાસ મિત્ર એવો ભાજપનો ડ્રગ્સ માફિયો મોરબીથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો છે. આ અગાઉ સુરતના હર્ષ સંઘવીનો મિત્ર ડ્રગ્સ માફિયો વિકાસ આહિર પણ ડ્રગ્સ વેચતા પકડાયો હતો અને નીચે ફોટો પણ મૂક્યા હતા. જો કે આની પહેલા સુરતમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા વિકાસ આહિરના કનેક્શન હર્ષ સંઘવી સાથેના જોવા મળ્યા હતા, જેમાં ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. અને હવે આ નવો ટ્રેન્ડ છે કે જ્યારે કોઈ પકડાય છે તો એના કનેક્શન સત્તા પક્ષ સાથે જોવા મળે છે, ભાજપ સાથે જોવા મળે છે. આરોપીઓ અને કેસ બદલાતા રહે છે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એ લોકોના ફોટોઝ અને બધું વાયરલ થાય છે. આમ તો લોકો જાહેર જીવનમાં હોય તો ફોટોઝ પડાવતા હોય છે, પણ અત્યાર સુધી જેટલા ફોટોઝ વાયરલ થયા છે એ કોઈ સામાન્ય ફોટોઝ ન હતા, કારણ કે સારા કનેક્શનવાળા નેતાઓ સાથેના ફોટોઝ હતા. એમાંથી જે વિકાસભાઈની વાત કરીએ છીએ એમની ટ્વીટ તો હર્ષ સંઘવીએ રીટ્વીટ પણ કરી હતી, એટલે એ લોકોના જે સંબંધો છે ત્યારે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ફરી એકવાર કાંતિ અમૃત્યાનો ફોટો વાયરલ થયો છે. એમને કોઈ સ્પષ્ટીકરણ આપે છે કે કેમ એ ખબર નથી, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સવાલ થાય છે કે આ લોકોને અત્યાર સુધી કોણ છાવરતું હતું અને આ લોકો અત્યાર સુધી જ્યારે આ ધંધા કરતા હતા અને એમના જો નેતા સાથે કનેક્શન હતા તો પછી એમની પાસે બેકબોન કોણ હતું. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.